Hello my dear students, welcome back to this channel. Without wasting any time, let's start this video. Swadhyay 8.2 આપણે કમ્પ્લીટ કરવાના છીએ. છેલ્લા બે સમ દાખલા નંબર 3 અને 4 આપણે શીખશું. ત્રીજો દાખલો 2 માર્ક માં આવી શકે છે, બહુ જ ઈઝી સમ છે અને ચોથા દાખલામાં 5 ખરા ખોટા છે અને ખરા ખોટા આ ચેપ્ટર માંથી પૂછાય છે. ધ્યાન આપજો, વિડિયો બહુ સ્મોલ બનશે, મજા આવશે શીખવાની અને ત્રીજો દાખલો તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સૌથી પહેલા જો tan a plus b ની કિંમત વર્ગમૂળમાં 3 છે અને tan a minus b ની કિંમત 1/√3 વર્ગમૂળમાં 3 છે તો a અને b શોધો. આ જે આપેલું છે ને એ કોઈ મતલબનું નથી, આને તમે ભૂલી જાઓ. ઓકે, આ કોઈ કામનું નથી. અહીંયા એમ કહે છે કે a અને b ની જે કિંમત મળશે એમનો સરવાળો 0 થી વધુ હશે અને 90 અથવા 90 થી ઓછું હશે. ઓકે, તો એ આપણે છેલ્લે વેરીફાય કરી લેશું અને a ની કિંમત b ની કિંમતથી વધુ હશે. આ બે કન્ડિશન એ લોકોએ આપેલી છે પણ આનો કાંઈ ઉપયોગ આવશે નહીં, છેલ્લે આપણે વેરીફાય કરશું. બાકી આપણે a અને b ની જ કિંમતો શોધવાની છે આ માહિતી પરથી. બહુ ઇઝી સમ છે. જુઓ, સૌથી પહેલાં આપણને કહ્યું છે tan a plus b બરાબર વર્ગમૂળમાં 3. હવે tan થીટાની વાત થાય છે, tan થીટામાં વર્ગમૂળમાં 3 ક્યાં આવે? તમે કહો, tan થીટામાં વર્ગમૂળમાં 3 ક્યાં આવે? tan 60માં આવે. ઓકે, તો વર્ગમૂળમાં 3 ની જગ્યાએ આપણે tan 60 લખી નાખશું. સર, cot 30 ની કિંમત પણ વર્ગમૂળમાં 3 છે તો cot 30 કેમ ન લખ્યું આપણે? cot 30 એટલા માટે ન લખ્યું કારણ કે ક્વેશ્ચનમાં એ લોકોએ tan ની વાત કરી છે તો આપણે કમ્પલસરી tan વિશે જ વિચારવાનું છે. ઓકે, અહીં અન્ય કોઈ હોય, સાઈન હોય, કોસ હોય તો એવી રીતે વિચારશું આપણે. અને એવો એક ઉદાહરણ પણ છે, સ્વાધ્યાય 8.2 સ્ટાર્ટ થાય છે એનાથી એકદમ આગળ ઉપરનો ઉદાહરણ, કદાચ ઉદાહરણ 8 સમથિંગ છે, એ ખાસ કરી લેજો, સેમ આવો જ સમ છે. હવે જુઓ, tan tan કેન્સલ થઈ ગયા એટલે a plus b બરાબર કેટલા મળ્યા? 60. આને નામ આપી દો સમીકરણ 1. એવી જ રીતે બાકીની માહિતી, tan a minus b બરાબર 1/√3. ફરીથી tan થીટામાં 1/√3 ક્યાં આવે? tan 30 ની કિંમત. તો 1/3 ની જગ્યાએ આપણે tan 30 લખશું. tan tan કેન્સલ એટલે a minus b બરાબર 30. આ મળ્યો સમીકરણ 2. બંને સમીકરણ ફરીથી લખો. અને હવે શું કરીએ? લોપની રીત કેટલું ઈઝી છે, પ્લસ બી માઇનસ બી કેન્સલ થઈ ગયા, એ અને એ 2a, 60 ને 30 90, 2 જશે છેદમાં તો a ની કિંમત મળી 45°. બસ a ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો, સમીકરણ 1 માં મૂકી દઈ a ની કિંમત સમીકરણ 1 માં મૂકતા a પ્લસ b બરાબર 60, a ની જગ્યાએ 45 જશે પાછળ એટલે b કેટલા મળ્યા? 15. તો b મળ્યા 15. સમ ઓવર. હવે જો આ શું કહેવા માંગે છે, આ એમ કહે છે કે a પ્લસ b 0 થી વધુ અને 90 થી ઓછા, 90 અથવા તેથી ઓછા હોવા જોઈએ. તો a પ્લસ b કરો 45 અને 15 60, તો 60 એ 0 થી વધુ થયા અને 90 કે તેથી ઓછા થયા, તો આ બરોબર છે, આના પ્રમાણે જ મળ્યું. અને વધારામાં એમ કહે છે કે a b કરતાં મોટો હોવો જોઈએ, વધુ હોવો જોઈએ, a ઇઝ ગ્રેટર દેન b. તો જુઓ, a 45 b 15, એ b કરતાં મોટો છે. ખબર પડી કેટલો ઇન્ટરેસ્ટિંગ સમ હતો? પ્લીઝ આના જેવો એક સમ ઉદાહરણમાં છે, સ્વાધ્યાય 8.2 શરૂ થાય છે એની તરત પહેલાં જ છે તો એ ખાસ કરી લેજો હમણાં જ. ઓકે, આ વિડીયો પૂરો થાય એટલે તરત. અને નેક્સ્ટ ક્વેશ્ચન 4, એના માટે આ ટેબલની જરૂર પડશે એટલે મેં બનાવી રાખ્યું છે, જોકે અગાઉ પણ ઘણી વખત તમને સમજાવ્યું છે. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો, તમારા જવાબની યથાર્થતા ચકાસો. યથાર્થતા બથાર્થતા નહીં ચકાસીએ આપણે, આપણે માત્ર ખરું ખોટું કહેશું. પણ સમજાવી દઈશ તમને રીઝન શું છે ખરું કે ખોટું થવા પાછળ, એ હું ક્લિયર કરાવી દઈશ. સાઈન એ પ્લસ બી બરાબર સાઈન એ પ્લસ સાઈન બી, બહુ ઇન્ટરેસ્ટિંગ આ.
જુઓ હવે અહીં આપણે એ અને બી માટે કંઈક ધારવાનું છે. આપણે જે માપ નક્કી કર્યા છે દસમા ધોરણમાં 0, 30, 45, 60 અને 90 આ પાંચ માપમાંથી કોઈ પણ બે માપ એ અને બી માટે ધારી લો. ધારો કે એ બરાબર 30 અને બી બરાબર 60. ઓકે, આમાં ચેન્જીસ કરી શકો છો. એની જગ્યાએ તમે 0 લઈ શકો, 30, 45, 60, 90 કંઈ પણ લઈ શકો છો. આપણે આ બે માપ લીધા. હવે આપણે આમાં કિંમત મૂકીએ. પહેલાં ડાબી બાજુ સાઇન એ પ્લસ બી, એની જગ્યાએ 30, બીની જગ્યાએ 60, તો સાઇન 90 થાય. સાઇન 90ની કિંમત સાઇન 90 1. હવે જમણી સાઈડ આપણે ચેક કરીએ. જો જવાબ 1 આવશે તો આ વિધાન સાચું થશે, જવાબ 1 નહીં આવે તો ખોટું થઈ જશે. જમણી બાજુ છે સાઇન એ પ્લસ સાઇન બી, સાઇન એ માટે આપણે 30 લીધા અને બી માટે આપણે 60 લીધા. સાઇન 30ની કિંમત 1/2, સાઇન 60ની કિંમત વર્ગમૂળમાં 3/2, છેદ સરખા છે, આ બંને ભેગા ન થાય 1+√3. તો ફાઇનલ આન્સર 1+√3/2. જુઓ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ ન થઈ, એટલે આ વિધાન શું થઈ જાય છે? ખોટું થઈ જાય છે, અસત્ય થઈ જાય છે. ઓકે, હવે તમારા મનમાં સવાલ થશે કે સર અહીં એ 30 ને બી 60 સિવાય અન્ય કોઈ માપ લઈએ તો લઈ શકો. તમે એની જગ્યાએ 0 લ્યો અને બીની જગ્યાએ 30 લ્યો. ઓકે, તો 0+30 એટલે 30 જ થશે. તો અહીં સાઇન 30ની વેલ્યુ મૂકવાની અને સાઇન 0 અને સાઇન 30 અહીં પણ કેલ્ક્યુલેશન કરી શકો. તમે સાઇન એ 30 અને બી 45 નહીં લઈ શકો. શા માટે નહીં લઈ શકો? કારણ કે 30+45 કરશો તો 75 થઈ જશે અને 75નો માપ દસમા ધોરણમાં આપણને શીખવાડવામાં નથી આવતો. તો એ અને બી 30 ને 45 નહીં લઈ શકાય. 30 ને 60 લઈ શકો, 0 0 લઈ શકો, 30 30 લઈ શકો છો. ઓકે, 60 60 નહીં લઈ શકો, કારણ કે 60 અને 60 120 થઈ જશે, 120 આપણી પાસે નથી. તો આપણી પાસે આ ટેબલમાં જેટલી પણ માહિતી છે એની મદદથી જ આપણે આ સમ ગણવો પડશે. જો કે આટલો બધો ડિટેલમાં ન જાઓ, મેં તમને આ 30 ને 60 સમજાવ્યા એનાથી કરી લો, અથવા 30 30થી કરશો તોય ચાલશે. ઓકે, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. જોઈ લઈએ, થીટા 0 થી 90 થયા તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય શું થઈ ગયું? જુઓ, 0 થી વધતું ગયું 1 સુધી પહોંચી ગયું. તો આ તો સાચું છે. જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે, આ વિધાન ખરું છે. આ પૂછાયેલો ક્વેશ્ચન છે, ખરું ખોટું બોર્ડની એક્ઝામમાં. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. થીટા 0 થી 90 થયા, કોસ થીટામાં જુઓ 1 થી ઘટીને 90 થઈ 0 થઈ ગયા. તો જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ કોસ થીટાનું મૂલ્ય ઘટે છે. આ લોકો કહે છે વધે છે, એટલે આ વિધાન ખોટું છે. થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા અને કોસ થીટા સરખા જ થાય. બધા મૂલ્ય માટે સાઇન થીટા કોસ થીટા સરખા થાય. જુઓ તો સાઇન થીટા અને કોસ થીટા સરખા ક્યાં છે? અહીં છે. કયા મૂલ્ય માટે? 45° માટે સરખા છે, પણ 0° અલગ છે, 30° અલગ છે, 60° અલગ છે અને 90° અલગ છે. માત્ર 45° જ સરખા છે. અને આ લોકો કહે છે કે બધા જ મૂલ્ય માટે સાઇન થીટા કોસ થીટા સરખા હોય, તો આ વિધાન પણ શું થઈ જાય છે? ખોટું થઈ જાય છે. અને એ બરાબર 0° માટે કોટ એ અવ્યાખ્યાયિત છે. કોટ 0 એની જગ્યાએ આપણે 0 મૂકવાનું છે. કોટ 0 અવ્યાખ્યાયિત છે. જોઈ લો અહીં, કોટ 0 અવ્યાખ્યાયિત, ખરું. આને પ્રૂવ કરવું હોય તો કરી બતાવું. કરવું છે, જુઓ. કોટ 0, કોટનો સૂત્ર શું? કોસ છેદમાં સાઇન, ટેન એટલે સાઇન છેદમાં કોસ,
तो cot 10 નું વ્યસ્ત છે એટલે cos છેદ માં sin તો cos 0 છેદ માં sin 0 cos 0 ની કિંમત કેટલી 1 sin 0 ની કિંમત 0 અને છેદ માં જ્યારે 0 હોય ને તો એ ઇન્ફાઇનાઇટ થઈ જાય અનંત થઈ જાય એનો કોઈ જવાબ ન મળે એટલે આ અવ્યાખ્યાયિત આનું મૂલ્ય ન મળે તો કોટ એ અવ્યાખ્યાયિત છે આ વિધાન ખરું છે અને આ સાથે જ આપણો સ્વાધ્યાય 8.2 પણ કમ્પ્લીટ થયો એક ઉદાહરણ તમારે ગણવાનું છે ટેક્સ્ટબુક નું દાખલા નંબર 3 જેવું જ છે આના જેવું આની પ્રેક્ટિસ કરજો મને મોસ્ટ આઈએમપી લાગે છે 2 માર્કમાં પૂછાઈ શકે છે ઓકે આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડિયોમાં સ્વાધ્યાય 8.3 ના સમ સાથે ગુડ બાય